નમસ્કાર દોસ્તો વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી વતી હું દર્શન રાવલ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું રાત્રે નવ વાગે આપણે જે લાઇવ લેક્ચર્સ ગોઠવીએ છીએ તેમાં આજે બંધારણ વિષય ઉપર ચર્ચા કરવાની છે બંધારણ વિષય અંતર્ગત આપણે આ લેક્ચરમાં આ સેશનમાં ક્લાસ થ્રી અને એ જ રીતે ટેટ ટેટની જે એક્ઝામ આવવાની છે એને ધ્યાને રાખી અને કેટલાક ક્વેશ્ચન્સ લઈએ છીએ મારો અવાજ બરોબર આવતો હોય અને તમને વિડીયો એકદમ ક્લિયર દેખાતો હોય તો મને એક મેસેજ આપી દઉં તમે ઓકે કરી અને લખી દઉં અસ્મિતા જાદવ ગુડ ઇવનિંગ નમસ્તે સર ભરતસિંહ પટેલ મારો અવાજ એકદમ આવતો હોય સરસ રીતે અને વિડીયો એકદમ ક્લિયર હોય તો તમે મને એક કોમેન્ટ કરી દો ઓકે સરસ ગુડ ચાલો અને સમયમાં આપણે આપણું સેશન સ્ટાર્ટ કરીએ છીએ એકદમ મજામાં હસુ બધા બંધારણ વિષય અંતર્ગત આજે આપણે ક્લાસ થ્રીટ અને એ પ્રકારની પરીક્ષાઓની અંદર પૂછાય એ પ્રકારના ક્વેશન સોલ્વ કરવાના છે બની શકે કે જે એકદમ ફ્રેશ વર્ગ હોય એવા વિદ્યાર્થીઓ માટે નવીન ટોપિક હોય પરંતુ જે અનુભવી વિદ્યાર્થીઓ હોય કેટલાક ટાઈમથી જોડાયેલા વિદ્યાર્થીઓ હોય એમના માટે રિવિઝન પણ સરસ અને કેટલાક વિદ્યાર્થીઓ એટલી બધી સરસ તૈયારી કરી નાખી છે અને પરીક્ષા લેવાતી નથી કે જેથી કરીને એનામાં એટલું બધું નોલેજ આવી ગયું છે કે જાણે ફેકલ્ટી બનવા માટે પૂરી રીતે સક્ષમ થઈ ગયા છે તો બની શકે કેટલાક વિદ્યાર્થીઓને આવડતું પણ હોય તો રિવિઝન થશે અને ખાસ કરીને જે ફ્રેશ વર્ગ હશે એમના માટે પહેલી વખત એ બધી બાબતો સમજશે તો એવરી બધાને ગુડ ઇવનિંગ નમસ્તે જય હિન્દ અને હવે આપણે એક પછી એક જે આપણા ક્વેશન્સ છે એને લેતા જઈએ વોલ્ડિંગ બોક્સ સૌથી બેસ્ટ છે સર ઓકે થેન્ક્સ અલોટ ગુડ ઇવનિંગ સર આપ માટે જેટલા શબ્દો લખવું એટલા ઓછા પડે

એમના પ્રશ્નો રજૂ કરે છે સાથે અમને પણ ખૂબ આનંદ આવે છે કે આ રીતે લાઈવ ની અંદર અમે ઇન્ટરેક્ટ કરતા હોઈએ વિદ્યાર્થીઓની સાથે તો બસ લાભ લઈએ સારા સારા વિડીયો લેક્ચર્સ તમે માણો અને રોજ નવા નવા જુઓ અને આખો દિવસ તમે કદાચ વાંચતા હશો તો એવું પણ બને કે ઘણી વખત બોર થઈ જાવ તો આવા લાઈવ લેક્ચરમાં લાઈવ થઈ જાવ તો ઘણી વખત એ મતલબ જે કંટાળો આવ્યો હોય થાક લાગ્યો હોય આખા દિવસનો એ પણ દૂર થઈ જશે ના સમય તો શૂન્ય છે

તેમાં કયા પ્રકારના શબ્દનો ઉલ્લેખ પ્રસ્તાવનામાં નથી અમુક એક એવો ટોપિક છે કે જેમાંથી મિત્રો લગભગ લગભગ પંચ્યાસી થી સત્યાસી ક્વેશન પૂછવામાં આવેલા છે તો આ ટોપિક તમે જો બરોબર ભણી લેશો અમુક પ્રસ્તાવનાને તો મતલબ ક્લાસ થ્રી માં તો તમારું કામ સારું સરળ થઈ જશે તો મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ આન્સર આપણને આપી રહ્યા છે એ આન્સર આપી રહ્યા છે જીજે થર્ટીન વેલકમ ખૂબ સરસ જીજે થર્ટીન એ વેરી ગુડ ખૂબ સરસ એ દરેક વિદ્યાર્થીઓના નામ ન બોલી શકું જીજે જે ઇલેવન વેલકમ ખૂબ સરસ વેરી ગુડ હા દર્શન સર હા આ દર્શન હાવનભાઈ એમ કહે છે કે આ દર્શન હા આ દર્શન દર્શન રાવલ મતલબ સિંગરની તો માનસિક રીતે પેલી બાબત નું ને કે સિંગર આવશે ના સિંગરને નથી લાવી ઓકે સરસ વેરી ગુડ

ત્યાર પછી તક અને દરજ્જાની સમાનતાની વાત છે આર્થિક સામાજિક રાજકીય ન્યાયની વાત છે અને દેશ એક અને અખંડ રહે એના માટે બંધુતાની વાત છે તો આ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ આપણને આમુખ ઉપરથી જોવા મળે છે કે જેમાં પાંચ પ્રકારની સ્વતંત્રતા આવશે ત્રણ પ્રકારની બે પ્રકારની સમાનતા આવશે તક અને દરજ્જાની સમાનતા અને એ જ રીતે છેલ્લે બંધુતાની વાત કરવામાં આવેલી છે હવે આખું જે આમુખ રહેલું છે જેને આપણે પ્રસ્તાવના કીધી કન્યાલાલ મુનશીએ જેમણે ભારતની રાજકીય કુંડળી મહત્વપૂર્ણ આપણે અમેરિકા પાસેથી લીધો અને જેની ભાષાનો સ્ત્રોત આપણે ઓસ્ટ્રેલિયા પાસેથી લીધો એમાં મૂળ રીતે ત્રણ શબ્દનો હતા મૂળ રીતે એમાં ત્રણ શબ્દનો હતા જેમાં એક સમાજવાદી ત્યાર પછી એક બિન સાંપ્રદાયિક બિન સાંપ્રદાયિક અને એ જ રીતે અખંડિતતા આ ત્રણ શબ્દ મૂળ આમુખમાં જોવા મળેલા નહોતા તો તમે મને કોમેન્ટમાં એ જણાવી દો કે આ ત્રણ શબ્દ આગળ જતા અમુખમાં જે નાખ્યા એ કેટલા નંબરના બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા તો ત્રણ પ્રકારના શબ્દ છે સમાજવાદી બિન સાંપ્રદાયિક અને અખંડિતતા આ ત્રણ પ્રકારના જે શબ્દ છે એ કયા બંધારણીય સુધારા દ્વારા અમુખમાં એડ કરવામાં આવ્યા એ મને એક જરા કોમેન્ટ કરી અને તમે ઝડપથી રિપ્લાય આપી દીધો હું તમને શરૂઆતની અંદર જે પૂછીશ એનો મુખ્ય મતલબ એ છે કે તમે કેટલું ઇન્ટરેક્ટ કરો છો એ મને ખ્યાલ આવી જશે અને ત્યાર પછી આપણું લેક્ચર એકદમ સ્ટાર્ટ થઈ જશે નમસ્કાર નમસ્કાર ખૂબ સરસ ઓગણીસો છોતેર વર્ષ પણ આપણને સાથે આપી દેવામાં આવ્યું છે બેતાલીસ વેરી ગુડ બેતાલીસ નંબરનો સુધારો વેરી ગુડ ખુબ સરસ અચ્છા બેતાલીસ નંબરનો સુધારો ઘણા વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ કરી રહ્યા છે મતલબ એ થાય કે તમારામાંથી જે લાઈવમાં અત્યારે જોડાયેલા છે એ બધા એકદમ ફ્રેશ નહીં હોય એ તો મને વિશ્વાસ

લઘુ બંધારણ વેરી ગુડ ખૂબ સરસ ચુમ્માલીસમો સુધારો હિરેન પરમાર આપણને કહે છે પારગી શિલ્પા તેતાલીસ કહે છે એચપી વસાણી ચુમ્માલીસ કહે છે રિંકલ સિંધવ બેતાલીસમો કહી રહ્યા છે ત્યાર પછી ચુમ્માલીસમો ઓગણીસો અઠ્યોતેર એચપી વસાણી કહી રહ્યા છે મિતિશ પરમાર ચુમ્માલીસ ચુમ્માલીસ આઈ એમ ફ્રેશ સાહેબ ઓકે અચ્છા મનીષ રાઠોડ એમ કહે છે કે આઈ એમ ફ્રેશ ઓકે એમ ચુમ્માલીસમો 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 વેરી ગુડ જેને પુનઃ સ્થાપિત બંધારણીય સુધારા તરીકે ઓળખાય છે જે પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે અને એટલા માટે કહેવામાં આવે છે કે માં સુધારા દ્વારા ઇન્દિરા ગાંધીની સરકારે અનેક ફેરફારો કર્યા અને એના પછી જે મોરારજી દેસાઈની સરકાર આવી એમણે

પછી બી 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 અચ્છા બી જી ત્રીજી બી જી બી બી ટુ જી 3 જી ઓકે અલગ અલગ પ્રકારના આન્સર જે મળ્યા છે એમાં ત્રણ આન્સર છે પછી એ પણ લખાયલું આવે છે બી છે બી છે ઓકે વાહ ભાઈ વાહ ખૂબ સરસ ઘણા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય છે કોમેન્ટ્સ કરી રહ્યા છે ઉત્સાહ દેખાડી રહ્યા છે ચાવડા પૂજા બી પછી બારડ જયેશ બી ચાવડા પૂજા બી ઓકે

સૌથી પહેલા તો આપણે એ વાત કરીએ કે અનુસૂચિ જે રહેલું છે એને આપણે પરિશિષ્ટ કહી દેશું અને પરિશિષ્ટ ટોટલ હાલમાં આવેલા છે 12 જેટલા જેમાંથી ત્રીજી અનુસૂચિ રાઈટ આન્સર છે જે વિદ્યાર્થીઓ બી લખ્યું છે એમનો રાઈટ આન્સર છે ત્રીજી અનુસૂચિમાં શપથ અને અથવા તો પ્રતિજ્ઞાનો નમૂના છે કે રાષ્ટ્રપતિ કેવા શપથ લેશે ઉપરાષ્ટ્રપતિ કેવા લેશે રાજ્યપાલ કેવા લેશે સુપ્રીમ કોર્ટના જજ કેવા લેશે

આગળ જતા જે પ્રદેશ ભારતની સાથે જોડાય તો એ ત્રણેય બાબત ભેગી થઈને પરિશિષ્ટ ઇંગ્લિશમાં શેડ્યુલ પણ કહેતા હોઈએ અને એકદમ દેશી ભાષાની અંદર યાદી કહેવાય તો જ્યારે જ્યારે બંધારણમાં યાદી બનાવવાની જરૂર પડી લિસ્ટ બનાવવાની જરૂર પડી જ્યારે કોષ્ટક બનાવવાની જરૂર પડી જ્યારે ટેબલ બનાવવાની જરૂર પડી તો પરિશિષ્ટ કીધું મૂળ બંધારણમાં આઠ પરિશિષ્ટ હતા અને હાલમાં બાર જેટલા પરિશિષ્ટ પહેલું પરિશિષ્ટ છે સંઘ અને તેનું કાર્યક્ષેત્ર માટે થઈ અને એની યાદી છે બીજા પરિશિષ્ટમાં વેતન અને ભથ્થાઓની યાદી છે ત્રીજા પરિશિષ્ટમાં શપથ અને પ્રતિજ્ઞાઓની નમૂનાઓની યાદી છે ચોથા પરિશિષ્ટમાં રાજ્યસભા નામના ગૃહની અંદર જે અત્યારે હાલમાં બસો ને પિસ્તાલીસ સભ્ય સંખ્યા છે મહત્તમ બસો ને પચાસ હોય શકે તો દિલ્હીમાં જે સંસદ ભવનમાં રાજ્યસભા બેઠતી હોય છે જેમાં બસો ને પિસ્તાલીસ સભ્યો છે ગુજરાતમાંથી અગિયાર જણા ત્યાં બેઠવા માટે જાય છે તો એમ અલગ અલગ રાજ્યમાંથી રાજ્યસભામાં કેટલા જાય એની એક યાદી અહીંયા આપવામાં આવેલી છે પરિશિષ્ટ નંબર અંતર્ગત અનુસૂચિત જાતિ અને જનજાતિ વિસ્તારમાં વહીવટ અને નિયંત્રણની વાત કરેલી છે પરિશિષ્ટ નંબર છ કે જેમાં આસામ મેઘાલય ત્રિપુરા મિઝોરમ રાજ્યમાં વહીવટ અને નિયંત્રણની વાત કરવામાં આવી તો જીપીએસસી ની દ્રષ્ટિએ આ જે બે પરિશિષ્ટ છે પાંચ અને છ એની અગત્યતા રહેલી છે અને એની અગત્યતા એટલા માટે રહેલી છે કારણ કે એ આદિવાસી ક્ષેત્રના વહીવટ સાથે સંબંધિત છે તો પરિશિષ્ટ પાંચ આપણને એમ કહે છે કે આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ સિવાયના એવા સ્ટેટ્સ કે જ્યાં આગળ આદિવાસી વસાહત રહેલી હોય કે ગુજરાત છે તો એમાં પણ આદિવાસી વસાહત છે એ જ રીતે મધ્યપ્રદેશ છે તો એમાં પણ આદિવાસી વસાહત છે તો આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ સિવાયના રાજ્યમાં આદિવાસી વિસ્તારનો વહીવટ કેમ થશે પરિશિષ્ટ પાંચમાં છે અને છઠ્ઠાની અંદર સ્પેશિયલી આ ચાર

માનો કે બંને બનાવે સંસદે બનાવે અને રાજ્ય સરકારે બનાવે તો એમાં જો વિવાદ થાય અથવા તો એમાં માનો કે સામસામી ક્રોસ થાય તો સમય સંસદનો કાયદો મહાન ગણાશે ભારતના બંધારણના ઘડવૈયાઓએ એ પ્રકારની પરિકલ્પના કરેલી છે કે કોઈ દિવસ કેન્દ્ર નબળું નહીં પડવું જોઈએ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે દિલ્હી નબળું પડ્યું ત્યારે ત્યારે વિદેશી આક્રમણ થયા બંધારણના ઘડવૈયાઓ કીધું કે કેન્દ્ર કોઈ દિવસ નબળું નહીં પડે ને એટલા માટે સંસદને વિશેષ પાવર આપ્યો ઘણી વખત વિદ્યાર્થીઓ પૂછતા હોય કે સાહેબ આ બે જણા કાયદો બનાવે એમાં વિવાદ કઈ રીતે થાય વિવાદ થઈ શકે દાખલા તરીકે કેન્દ્ર સરકાર માનો કે લગ્ન સંબંધિત કાયદો બનાવે લગ્ન છે એ સમવર્તી યાદીનો વિષય છે તો માનો કે કેન્દ્ર સરકાર લગ્ન માટે કાયદો બનાવે કે કોઈ સ્ત્રી છે એમણે મેરેજ કરવા હોય તો એકવીસ વર્ષની ઉંમર છે

ભૂપેન્દ્ર પટેલ નો જે કાયદો છે એ માન્ય નહીં ગણાય એ ગણાશે કેન્દ્ર સરકાર તો આ રીતે પરિશિષ્ટ નંબર સાત પરિશિષ્ટ નંબર આઠ એકદમ સહેલું છે કે જેમાં બંધારણમાનની ભાષાઓ જે શરૂઆતમાં ચૌદ હતી હવે બાવીસ છે લિસ્ટ છે પરિશિષ્ટ નંબર નવ મતલબ નવ દસ અગિયાર બાર આગળ જતા ઉમેરે તો નવ નંબરનું જે પરિશિષ્ટ છે એને જમીન સંબંધી મતલબ જમીનને સંપાદિત જે કરવાની હોય એની પાસે ખૂબ બધી જમીનો હતી

તો એમાં અલગ અલગ ઓગણત્રીસ જેટલા વિષયોની યાદી આપવામાં આવી કે સિંચાઈ માટે વ્યવસ્થા કરશે પંચાયત સ્મશાનને સુધારવા માટે વ્યવસ્થા કરશે એ જ રીતે અલગ અલગ ઓગણત્રીસ જેટલા વિષયો આપવામાં આવ્યા અને એ જ રીતે બાર નંબરનું પરિશિષ્ટ છે એ શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થા નગરપાલિકા અને મહાનગરપાલિકા તો એમના માટે અઢાર વિષયોની એક યાદી આપવામાં આવી ક્લાસ થ્રી તૈયારી એકાદ સવાલ એમાંથી નીકળતો હોય છે તમે પૂછાયેલા પ્રશ્નોની યાદી જોશો તો તમને ખ્યાલ આવશે તો આઈ હોપ કે તમને આ ક્લિયર થતું હશે અને હવે આપણે આગળના ક્વેશન તરફ આગળ વધીએ તો આગળનો ક્વેશ્ચન આપણી પાસે એ છે હું ક્વેશન વાંચી દઉં છું કે પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતરણ કરી અને આવેલી કેટલીક વ્યક્તિઓને નાગરિકતા હકો બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવે છે મતલબ કે પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલા લોકોને નાગરિકતા મળશે કે કેમ એ બાબત અંગેની જોગવાઈ આમાંથી કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે આપણી પાસે ઓપ્શન અવેલેબલ છે તમે મને ઝડપથી કોમેન્ટ કરી અને જણાવી શકો જી જે થર્ટી ઓકે વેલકમ तयरपची डीडी ओके ओपना भाई एक पण नाही केवु छे ए छे तयरपची एसएम ओके समीप अजवाडिया ए कह रिया छे भरत रबारी ए कह रिया छे तयरपची विश्वबेन तो कह रिया छे ओके ए ए आवाज थोडो वधारो अच्छा हा कोण छे दादल नकल शकुल ओके आवाज बरोबर नसे आवी रियो भाई आवाज तो बराबर छे એ જી જે ફોર જી જે ઇલેવન વાહ ખુબ સરસ આર્ટિકલ સિક્સ એ જી જે ફોર એ વિશ્વ ઓકે વેરી ગુડ આવે છે સર ઓકે ઓકે મોન લેક્ચર જોઈ રહ્યા છે વાહ રણજીતસિંહ રાજપૂત ડી કહી રહ્યા છે પછી એ આવશે સર ઓકે હા હા એ આવશે વાહ 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 મિતેશ બારોટ છે ખૂબ સરસ હું સુભાઈ વેરી આર્ટિકલ સિક્સ જીનલ પટેલ આર્ટિકલ સિક્સ જાડેજા મંત્રદીપ એ વેરી ગુડ એ મિતેશ ફ્રોમ જી જે થર્ટી સિક્સ ઓકે વાહ ખૂબ સરસ

અહીંયા આગળ જે ઇન્ડિયા હોય અને ત્યાર પછી અહીંયા પાકિસ્તાન અહીંયા પણ એ સમયનું પાકિસ્તાન હતું ઓગણીસો બાંગ્લાદેશ થયું તો અહીંયા આગળ જે પાકિસ્તાન છે ત્યાંથી હિન્દુ લોકો અને શીખ લોકો ત્યાંથી સીધા હતા ઇન્ડિયામાં તો ત્યાં પોતાની ઘર બહાર સંપત્તિ બધું વેચી કારવી અથવા તો ત્યાં ત્યાં મૂકી અને જે હિંસા ભડકેલી હતી એમાંથી બચી બચી અને ભારતમાં આવતા હતા તો ભારતમાં એ સમયે જે લોકો આવ્યા એમને શરણાર્થી શિબિરની અંદર રાખવામાં આવ્યા હવે સવાલ એ ઉપસ્થિત થયો કે આ પાકિસ્તાનમાંથી જે લોકો ઇન્ડિયાની અંદર આવે છે એમને ભારતની નાગરિકતા આપી શકાય કે કેમ તો એના માટે આર્ટિકલ નંબર છ અનુચ્છેદ નંબર છ માં એવી જોગવાઈ કરવામાં આવી કે જે વ્યક્તિ ઓગણીસ જુલાઈ ઓગણીસો ને અડતાલીસ પહેલા ભારતમાં આવી જાય છે આ તારીખ પરીક્ષામાં પૂછવામાં આવતી હોય છે ઓગણીસ જુલાઈ ઓગણીસો પહેલા ઓગણીસ જુલાઈ ઓગણીસો પહેલા જે વ્યક્તિ પાકિસ્તાનમાંથી ભારતમાં આવી જાય છે એમને સીધી નાગરિકતા આપી દેવાની છે એમની પાસે કોઈ વસવાટની કંડિશન રાખવાની નથી પણ માની લો કે કોઈ વ્યક્તિ ઓગણીસ જુલાઈ ઓગણીસો અડતાલીસ પછી આવે પરંતુ ક્યાં સુધીમાં છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ સુધીમાં આવે તો એમને છ મહિનાના વસવાટના અંતે નાગરિકતા આપવામાં આવે તો છ નંબર બેઝિકલી એના માટે છે કે પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલા લોકોની નાગરિકતા એ સમયે અનેક અનેક લોકો શરાર્થી તરીકે આવ્યા અને સમયગાળા દરમિયાન જે જે સ્થળાંતરણ સ્થળાંતરણ થયું થયું માનવ એ સૌથી માનવામાં આવે છે લગભગ દોઢ કરોડ જેટલા માણસોનું સ્થળાંતરણ થયું શિફ્ટિંગ થયું એક દેશમાંથી બીજા દેશમાં અને ભાગ મિલખા ભાગમાં દેખાડે છે કે એમનો આખો પરિવાર છે એથી હોમાઈ જાય છે અને એ કોઈક રીતે બચીને એમના બેનના ઘરે દિલ્હી આવી જાય છે મિલખા સિંહ ડોક્ટર મનમોહનસિંહ એમનો પરિવાર પાકિસ્તાનથી ભારતમાં આવેલો હતો અને એ જ રીતે આઈ કે ગુજરાલ જે ભારતના વડાપ્રધાન બનેલા તો બે એવા વડાપ્રધાન આપણને શરારથીમાંથી મળ્યા એ સમય પાકિસ્તાનથી ભારતમાં આવેલા હોય એમણે આપણને બે વડાપ્રધાન આપ્યા ડૉક્ટર મનમોહનસિંહ અને આઈ કે ગુજરાલ તો આ મેટર બેઝિકલી એના માટેની છે ત્યાર પછી આપણે આગળના ક્વેશ્ચન તરફ ધપીએમ અને આપણી પાસે બહુ સરસ એવું ક્વેશ્ચન છે તો એકદમ તૈયાર થઈ જાઓ

નાગરિકતા કહી રહ્યા છે મને સમજાતું નથી હું કઈક અલગ લેંગ્વેજમાં અથવા તો કઈક અલગ રીતે લખીને મને તમે પૂછી રહ્યા છો જણાવી રહ્યા છો મને ખ્યાલ નથી તો જાંબુચા વિપુલ કુમાર કહી રહ્યા છે અવાજ ધીમો આવે છે સર બાકીના જે વિદ્યાર્થીઓ છે એ પણ મને કન્ફર્મ એકવાર કરી દીધું ભાઈ કે અવાજ ધીમો આવે છે ફાસ્ટ આવે છે કેવો આવે છે અવાજ એક બે વિદ્યાર્થીઓ કોમેન્ટ લખેલી ધીમો આવે છે ઇ એક પણ નહીં જવાબ આપી રહ્યા છે હિરેન પરવાર સી આપણને કહી રહ્યા છે આર્ટિકલ થર્ટી ટુ કહી રહ્યા છે ઓકે ત્યાર પછી જે જે સેવન્ટીન આપણી સાથે જોડાઈ ગયા છે ત્યાર પછી સી સી થર્ટી ટુ ઓકે થર્ટી ટુ ઓકે ત્યાર પછી વીસ નંબર આર્ટિકલ ઓકે નંબર આર્ટિકલ આર્ટિકલ આપણને કહે છે આવે ઓપ્શનમાં નથી ઓહો વેરી ગુડ ત્યાર પછી બધું રાડી છે સર ઓકે પરમાર કહી રહ્યા છે છે રાડી ત્યાર પછી જમોડ અભય કહી રહ્યા છે અવાજ ધીમો આવે છે ઓકે કમ્પ્લીટ આવે છે અવાજ હા સર મને બી ધીમો લાગે છે ઓકે અસ્મિતા જાધવ કહી રહ્યા છે કે મને બી ધીમો લાગે છે હું મારી પૂરી સ્ટેમિના સાથે અત્યારે બોલી રહ્યો છું બાઇક એકદમ નજીક છે મતલબ અહીંથી જે અવાજ નીકળવાનો નીકળવો જોઈએ એ એકદમ પરફેક્ટ આવે છે સરસ જે જે સેવન્ટીન ગોજરા ઓછો અવાજ આવે છે ઓકે ત્યાર પછી ઓકે વેરી ગુડ ખૂબ સરસ તો ઘણા વિદ્યાર્થીઓ આપણને જવાબ આપે છે ડી આન્સર આપી રહ્યા છે અને હવે હું તમે જો કેતા હોય તો લોક કરી દઉં

જે પગલા લેવામાં આવે એને અટકાયત કહેવામાં આવે જેમ કે ઘણી વખત કાર્યકર્તાઓ જે વિરોધ પક્ષના કાર્યકર્તાઓ હશે એ નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ થવાનો હોય તો કાળા વાવટા લઈને ઉભા રહ્યા હોય તો એમને પોલીસવાળા અટકાયતમાં લઈને જતા રહેશે ત્યાર પછી કોઈ પણ સમય હુલ્લડ થવાનું હોય તો જે નામચીન વ્યક્તિઓ હોય મતલબ કે જે ખૂંખાર હોય એમને અગાઉથી અગાઉથી લઈ 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 જશે જશે આતંકવાદી પ્રવૃત્તિ હોય મતલબ જેને ડિટેન્શન આપણે કહી શકીએ ડિટેન્શન માટે નિયમ એમ છે કે કોઈ પણ વ્યક્તિની ડિટેન્શન અટકાયત કરવામાં આવે તો એમને ત્રણ મહિના માટે જેલમાં રાખી શકાય ત્રણ મહિના માટે એમને જેલમાં રાખી શકાય અને ત્યાર પછી જો જરૂર પડે તો

ત્રણ મહિના સુધી અટકાયત માં રાખવાની જોગવાઈ અત્યારે લાગુ થયેલી છે બે મહિના માટેની જોગવાઈ મોરારજી દેસાઈ સરકારે ઓલરેડી કરેલી છે પરંતુ એની નોટિફિકેશન આવી નથી સરકારી ગેઝેટમાં પબ્લિશ થયેલું નથી અને એટલા માટે ત્રણ મહિનાનો નિયમ અત્યારે અમલમાં રહેલો છે આઈ હોપ આ બાવીસ નંબર તમને ક્લિયર થતું હશે અને ત્યાર પછી આપણે આગળના ક્વેશ્ચન તરફ ધપીએ છીએ અને નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર નીચેના પૈકી કયો આદેશ રીટ નથી નીચેના પૈકી કયો આદેશ રીટ નથી આ પ્રકારે ક્વેશ્ચન છે એકદમ સહેલો ક્વેશ્ચન છે પહેલા બધા જવાબ મને ઝડપથી આપી તો અહીંયા આગળ નીચેના પૈકી કયો આદેશ રીટ નથી આ પ્રકારનો ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને એમાં જવાબ શું આવતો હશે તો ઘણા વિદ્યાર્થીઓ બી લખી રહ્યા છે ભાવિશા પટેલ બી ત્યાર પછી રમેશ બી ત્યાર પછી પુરોહિત કમલેશ કુમાર બી ત્યાર પછી રાણા બી ઓકે ઓકે ગુડ બી ને લોક કરી દો ભરતસિંહ એમ કહે છે બીને લોક કરી દો લોક કરો લોક કરો ઓકે 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 ચાલો આપણે ઝડપથી લોક કરી દઈએ બી ને લોક કરી દઈએ

સમયની અંદર એના દરબારમાં એક સોનાનો ઘંટ હતો અને જે કોઈ વ્યક્તિની સાથે અન્યાય થયેલો હોય તો એ વ્યક્તિ ત્યાં દરબારમાં જાય અને જોરથી એ ઘંટ વગાડે અને શાહજહાને ખબર પડે કે મારા દરબારની અંદર કોઈક ની સાથે અન્યાય થયેલો

તો એ સમયે આપણે સુપ્રીમ કોર્ટ પાસે અરજી કરી શકીએ સુપ્રીમ કોર્ટ એક આદેશ બહાર પાડે જેને આપણે આપણે રીટ રીટ કહી કહી શકીએ શકીએ અને એ માટે એમ કે બ્રિટનમાંથી પ્રેરણા લેવામાં આવી અને રીટ બહાર પાડવામાં આવતી હોય છે તો બ્રિટનમાંથી પ્રેરણા લઈ અને પાંચ પ્રકારની રીટ બહાર પાડવામાં આવે આ પાંચ પ્રકારની રીટના નામ આપણે આગળ લખેલા છે બંદી પ્રત્યક્ષીકરણ પરમાદેશ પ્રતિષેધ અધિકાર પૃથ્છ અને ઉત્તપ્રેક્ષણ

નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર માત્ર ભારતીય નાગરિકોને જ મળે છે તો એના માટે મને ફટાફટ તમે આન્સર આપી દ્યો નીચેના પૈકી કયો મૂળભૂત અધિકાર માત્ર ભારતના નાગરિકોને જ મળે છે નીચેના પૈકી કયો મૂળભૂત અધિકાર માત્ર ભારતના નાગરિકોને જ મળે છે ફટાફટ મને કમેન્ટ કરી અને જણાવી દ્યું

तो चे, हैमल, भाई 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 भाई। सी पी बी से, कटारा सरोजबेन डी कहते हैं चेतन गोहिल बी वसावा हेमल सी हेमा कहवा मैंने अवाज बराबर आवा मीडियो भाई अभय भाई ऑफिशियल अजय सरवैया उपरोक्त पैकी बी लॉक कर कुलदीप राठौड़ कहे बी लॉक कर दियो ओके। ત્યાર પછી સી 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 બી એ બી વાહ ભાઈ વાહ ખૂબ સરસ તો વધુ ને વધુ વિદ્યાર્થીઓ જોડાવો ભાઈ કોમેન્ટ કરો આવડતું હોય તોય કરો નથી આવડતું તો અનુમાન લગાડો કંઈક પ્રયાસ કરો ઘણા વિદ્યાર્થીઓ તમે જો કેટલો ઉત્સાહ દેખાડે છે કે બી છે કંઈકથી નીચેથી લઈ આવે છે અને પછી એક સાથે કેટલા કરી દે છે તો આ ઉત્સાહ છે મિત્રો આઈ થિંક બી ઓકે સર ચૌહાણ ને અનુમાન છે વેરી ગુડ તો ઘણા વિદ્યાર્થીઓ જવાબ આપવાનો પ્રયાસ કરે છે અને મને આ ક્વેશ્ચનની અંદર ઘણા બધા જવાબો અલગ અલગ જોવા મળે છે મતલબ એક પ્રકારના જવાબ જોવા મળતા નથી તો અહીંયા આગળ આપણને સવાલ એમ પૂછે છે કે નીચેના પૈકી કયો મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઈટ માત્ર ભારતના નાગરિકોને જ મળે છે તો આપણે એટલું યાદ રાખવું જોઈએ કે એવા કયા અધિકારો છે કે જે વિદેશી વ્યક્તિઓને મળતા નથી તો તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે કે પંદર સોળ ઓગણીસ ઓગણત્રીસ અને ત્રીસ પંદર સોળ ઓગણીસ ઓગણત્રીસ અને ત્રીસ એક વખત તમે ત્યાં બેઠા છો ત્યાં પંદર સોળ ઓગણીસ ઓગણત્રીસ તો આમાં માત્ર માત્ર જે આધિપત્ય છે એ માત્ર માત્ર ભારતીય નાગરિકો માટે રહેલું છે પંદર સોળ ઓગણીસ ઓગણત્રીસ અને ત્રીસ એ વિદેશી વ્યક્તિઓને મળતા નથી એ માત્ર માત્ર ભારતીય નાગરિકો માટે રહેલા છે તો તમે જુઓ કે વાણીના અભિવ્યક્તિની સ્વતંત્રતા છે મતલબ ઓગણીસ નંબર છે વાણીના અભિવ્યક્તિની સ્વતંત્રતા તો ઓગણીસ નંબરમાં છે ને તો ઓગણીસ નંબરનો આ જે અધિકાર છે એ માત્ર ભારતીય નાગરિકોને મળે છે તો કે હા એ માત્ર માત્ર ભારતીય નાગરિકોને મળે છે પછી બી નંબર છે કાયદા સમક્ષ સમાનતા કાયદા સમક્ષ સમાનતા ચૌદ નંબરમાં આપવામાં આવેલું છે બરોબર સમજો કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ ચૌદ નંબરમાં આપવામાં આવ્યું આ ચૌદ નંબર છે વિદેશી પણ મળે ભારતીય મળે બંને મળે આપણે એ શોધવાનું છે કે માત્ર ભારતના નાગરિકો મળતું હોય તો આ તો બે ને મળે છે ધાર્મિક સ્વતંત્રતા ધાર્મિક સ્વતંત્રતા અનુચ્છેદ નંબર પચીસ માં છે તો અનુચ્છેદ નંબર પચીસ તો વિદેશી નહીં મળે તો આ આપણે રાઈટ કરી દઈએ કે આ તો બેયને મળે છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં નહીં આવે એનું કારણ છે કે આ જે વસ્તુ બી રહેલી છે કાયદા સમક્ષ સમાનતા

તો એમ પૂછ્યું માત્ર ભારતના નાગરિકોને તો એ માત્ર માત્ર અહીંયા શું મળે છે એ વાણી અને અભિવ્યક્તિની અભિવ્યક્તિ ની નંબર જે અધિકાર છે એમાં જે વ્યાપક સ્વતંત્રતા લખી એ વિદેશીને મળતી નથી આપણે નરેન્દ્ર મોદી વિશે ગમે બોલીએ ટીકા ટિપ્પણી કરીએ સમીક્ષા કરીએ ભૂપેન્દ્ર પટેલનો વારો પાડીએ નીતિનભાઈ પટેલનો વારો પાડીએ પણ વિદેશી વ્યક્તિ નહીં બોલવો જોઈએ એ આપણને અધિકાર છે કેમ કે આ બધા આપણા છે વિદેશી વ્યક્તિને વાણી ને અભિવ્યક્તિ સ્વતંત્રતા મળતી નથી મિત્રો અને મિત્રો આ જે ક્વેશન છે એ મને કહી સમજાય છે કે સર કોમ્પ્લિકેટેડ ક્વેશન તો છે માત્ર એટલું તમારે યાદ રાખવાનું છે કે વિદેશી વ્યક્તિને કયા મળતા નથી તો કે પંદર સોળ ઓગણીસ ઓગણત્રીસ અને ત્રીસ આમાં જે અધિકાર લખ્યા એ વિદેશી વ્યક્તિને મળતા નથી અને સિવાયના અધિકારો છે એ વિદેશી નહીં મળે ને ભારતના નહીં મળે આ વિદેશી નાગરિક હોય એને ન મળે માત્ર ને માત્ર ભારતના નાગરિકો માટે જ છે તો આમાં તમે જુઓ કે વાણીના અભિવ્યક્તિ એ તો ઓગણીસ નંબરમાં છે ઓગણીસ નંબર વિદેશવાળાને ન મળે ઓગણીસ નંબર માત્ર કોને મળે ભારતના નાગરિકોને તો આપણો રાઈટ આન્સર શું થયો એમ ત્યારે કાયદા સમક્ષ સમાનતા ચૌદ માં લખ્યું તો ચૌદ તો પછી બે માટે છે ભારત માટે છે વિદેશ માટે છે ધાર્મિક સ્વતંત્રતા અનુચ્છેદ નંબર પચીસ માં લખ્યું તો એ તો બે ને મળે છે મતલબ કે એ ભારતના નાગરિકો નહીં મળે વિદેશી નહીં મળે તો આપણને નાગરિકોને શું મળે તો એ મળે અભિવ્યક્તિની સ્વતંત્રતા ખાસ જેવું છે મિત્રો બરાબર છે તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવા જેવી છે ને એમાંથી સવાલો અગાઉ પરીક્ષામાં પૂછાયેલા છે તો મિત્રો હવે મને એમ કે આ સમજાય છે કે નથી સમજાતું એકવાર કહી કહી ને ચાલો ને જય શ્રી રામ રામ ભક્ત આપણને કહી રહ્યા છે જય શ્રી રામ ओके एस आर चौहान कहे कि पंदर सोलिस नहीं बुलाए वेरी गुड खूब सरस हम न बुलाये ओके okay, वेरी गुड खूब सरस हिरेन परमार वेरी गुड खूब सरस जय श्री राम यस सर ऑल क्लियर काकड़िया मनाली ओके okay, वेरी गुड खूब सरस समझाई सर वेरी गुड खूब सरस खूब गु मैंने

તો ખૂબ સરસ રીતે ઓગણીસ નંબર કરી લેવો જોઈએ પરીક્ષામાં અવારનવાર આપણી પાસે હોય છે તો મિત્રો ચાલો હવે એક બ્રેક ટાઈમ થઈ ગયો અને બ્રેકના એક જાહેરાત હું તમને કરી દઉં જામનગર શાખાની અંદર એક જીપીએસસી માટે થઈ અને બેચ શરૂ થવા જઈ રહી છે જેના માટે ડેમો લેક્ચરનું આયોજન છે છવ્વીસ સપ્ટેમ્બરથી લઈ અને ત્રીસ સપ્ટેમ્બર સુધી સવારે નવ થી બાર વાગ્યા સુધીનો ટાઈમ છે જામનગર ખાતે જીપીએસસી વન ટુ ની તૈયારી થઈ રહી છે તો આમાંથી જે વિદ્યાર્થીઓ જામનગરમાંથી હોય એ વિગતો લખવામાં આવેલી છે તો છવ્વીસ સપ્ટેમ્બરથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી આ પ્રકારે જામનગરની અંદર જીપીએસસી વન ની બેચ શરૂ થઈ રહી છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તમારી પાસે ક્વેશન ઉપસ્થિત છે કે બંધારણે બંધારણે આપેલ છ મૂળભૂત અધિકારોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી કાર્ડ જીગરભાઈ કાર્ડ જીગરભાઈ સહી ડેઇલી નિયમિત પણ આપણી સાથે જોડાય છે અને હું લગભગ અવારનવાર એમની કોમેન્ટ વાંચતો રહેતો આવું છું તો વિટો પાવર માટે વિટો પાવર માટે આપણે આગળ ચર્ચા કરીએ કોઈ ક્વેશન અંતર્ગત એનો ઉલ્લેખ થઈ જશે નહીં થાય તો લેક્ચર અંતે હું તમને ચોક્કસ સમજાવી દઈશ અત્યારે આપણી પાસે જે ક્વેશન છે એના તરફ આવીએ કે બંધારણ આપેલ છ મૂળભૂત અધિકારોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી તો મને જે આન્સર મળી રહ્યા છે એમાં સી છે ડી છે સી સી ડી સી ઓકે વેરી ગુડ તો ઘણા વિદ્યાર્થીઓ આન્સર આપે છે અને જે વિદ્યાર્થીઓ નથી આવડતું તો અનુમાન કરી શકે એકદમ ફ્રેશર વિદ્યાર્થીઓ બની શકે કે પહેલી ઝટકે ન આવડે પણ અનુમાન તમે ચોક્કસ કરી શકો સી 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 સર ડી ઓકે ડી પછી સર એક સરખા

તો રામ ભક્ત આપણને ઘરેણ કરી રહ્યા છે ત્યાર પછી સર હું ફ્રેશ છું ઓકે વિપુલ ઠાકોરભાઈ એમ કહે છે કે હું ફ્રેશ છું ઓકે કોઈ ચિંતા નથી ફ્રેશ હો કોઈ ચિંતા નથી તમે ડેઈલી ડેલી લાઈફમાં જોડાયેલો ઘણું નોલેજ તમારું વધી જશે સી લોક કરો સર ઓકે અંતરામપુરમાં ખોલો ઓકે ત્યાર પછી સી લોક કરી ડી ડી ઓકે

ભેગા થવાનું છે વિરોધ માટે સભા કરવા માટે રેલી માટે આંદોલન માટે તમારે ભેગા થવાનું છે એટલા માટે ઓગણીસ એક બી માં સ્પષ્ટ રીતે નથી લખ્યું વિરોધ કરવાનો અધિકાર પણ શાંતિપૂર્વક હથિયાર વગર ભેગા થવાની સ્વતંત્રતા એનું અર્થઘટન થાય કે વિરોધ કરવાનો અધિકાર આપણને મળેલો છે સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટતા કરી કે ભારતના નાગરિકોને ઓગણીસ નંબર અંતર્ગત વિરોધ કરવાનો અધિકાર છે ને એટલા માટે આ પણ અધિકાર છે જો ત્રણેય અધિકાર હોય તો આપણો આન્સર શું આવશે ડી ઉપરના પૈકી એક પણ નહીં તો જે જે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓનો સાચો આન્સર છે અને મને ખ્યાલ છે ડી ડી આન્સર બહુ ઓછા ઓછાએ આપેલો હતો સી વધારે આપ્યો હતો સી ઘણા કર્યો હતો વિરોધનો અધિકાર નથી એમ કરીને આપ્યો હતો તો ડી આન્સર આવે છે રાઈટ આન્સર છે ખૂબ સરસ

જવાબ આપી દેવાનો છે વિપુલ ઠાકોર કહી રહ્યા છે કે મારો ખોટો જવાબ છે મતલબ એનાથી બહુ ચિંતા કરવાની જરૂર નથી સાચું ખોટું થયા કરે ફાઈનલ એક્ઝામ ની અંદર સાચું પડવું જોઈએ બસ તો ના 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 અભિવ્યક્તિની સ્વતંત્રતા અંતર્ગત ના આવે ભાઈ વિરોધ કરવાનો અધિકાર અભિવ્યક્તિ અંતર્ગત તમે કટાક્ષ કરી શકો તમે રજૂઆત કરી શકો તમે બોલી શકો ઈટ્સ ઓકે પણ વિરોધ કરવો મતલબ એ 19 એક બી શાંતિપૂર્વક હથિયાર વગર ભેગા થઈ અને તમે વિરોધ પ્રદર્શન કરી શકો એ ઓગણીસો એક બી નો પાર્ટ છે તો ચાલો ધોવાઈ ગયા લખે છે અચ્છા સી ઓર્ડિનરી લાગતો હતો ઓકે ઘણી વખત એવું ભરે કે ખાસ કરી ક્લાસ ની અંદર એવું બનતું હોય મિત્રો કે

એ ઓપ્શન અંતર્ગત જે આપવામાં આવ્યું છે એ મુજબ સાચો આન્સર છે તો આ વખતે મને લાગે તમામ વિદ્યાર્થીઓનો આન્સર એકદમ રાઈટ હશે એ આન્સર એકદમ રાઈટ હશે જીવન જીવવાનો અધિકાર આપણને અનુચ્છેદ નંબર એકવીસ અંતર્ગત આપવામાં આવેલો છે અનુચ્છેદ નંબર એકવીસ જેનું અર્થઘટન અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટે જે કર્યું એવું ભાગ્યે જ અન્ય કોઈ અનુચ્છેદનું કરવામાં આવ્યું હશે

જ્યારે ડોક્ટર મનમોહન સિંહની સરકાર વખતેથી આધાર કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા અને એ સમયે આપણી પાસેથી જે ખૂબ અગત્યની માહિતીઓ લેવામાં આવેલી જેમ કે આપણે અંગૂઠાની છાપ લીધી કીકીનું માપ લીધું એ જ રીતે સરસ મજાના કેટલા ફોટા એ સમય લીધા હતા જૂના આધાર કાર્ડ જોયા હોય તો ખબર પડે આતંકવાદી કેમ ઝડપાયો હોય એવા ફોટા હતા તો એ સમયે આપણી જે ઘણી ઘણી માહિતીઓ લેવામાં આવી અને ત્યાર પછી સવાલ એ આવ્યો કે સરકાર આ બધી જે માહિતીઓ સ્ટોર કરે છે તો એ માનો કે લીક થાય તો માણસ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે કે ન જઈ શકે કેમ એ તો આપણી ખાનગી બધી બાબતો છે અંગૂઠાની છાપ છે કે માપ છે આપણી બર્થ ડેટ છે વગેરે વગેરે અને ત્યાર પછી એ આધાર કાર્ડ ને મોબાઈલ નંબર સાથે લિંક કર્યા એ આધાર કાર્ડ ને બેંક એકાઉન્ટ સાથે લિંક કર્યા તો આધાર જે 12 ડિજિટ નો નંબર છે એના આધાર બેંક એકાઉન્ટ ને લિંક કર્યું અને જો એ આધાર કાર્ડ ઉપરથી બેંક એકાઉન્ટ માનો કે હેક થઈ જાય તો સરકાર જવાબદાર રહેશે કેમ આ પ્રકારનો સવાલ એક પુટ્ટા સ્વામી કરીને કે એસ પુટ્ટા સ્વામી કરીને એક જે હાઈકોર્ટના પૂર્વ જજ હતા એમણે સુપ્રીમ કોર્ટમાં اٹھાયો તો એ પુટ્ટા સ્વામી કેસ અંતર્ગત પુટ્ટા સ્વામી કેસ અંતર્ગત સુપ્રીમ કોર્ટે કીધું રાઈટ ટુ પ્રાઇવસી ઇઝ અ ફંડામેન્ટલ રાઈટ દરેક વ્યક્તિને ખાનગી રહેવાનો અધિકાર છે સરકાર આધાર કાર્ડ ની માહિતી લે છે કલેક્ટ કરે છે તો એને એની જવાબદારી છે નવતેજ સિંઘ કેસ અને એમાં આઈપીસી ની એક કલમ છે ત્રણસો સત્યોતેર નંબર એને પડકારવામાં આવી ત્રણસો સત્યોતેર નંબર અંતર્ગત જે વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલ ને તૈયારી કરી હોય તમને ખ્યાલ હોય કે ત્રણસો એટલે કે પુરુષ અને પુરુષ સ્ત્રી અને સ્ત્રી સજાતીય સંબંધ ન રાખી શકે એમ તો નવતેજ સિંઘ કેસની અંદર પડકારવામાં આવ્યું કે માનો કે પુખ્ત વયના વ્યક્તિ હોય અઢાર વર્ષની ઉપરના વ્યક્તિ હોય તો પુરુષ અને પુરુષ સ્ત્રી સંબંધ કેમ ન રાખી શકે રાઈટ ટુ પ્રાઇવસી હોવી જોઈએ

ફોન ટેપ કોનો કરાવે આપણો તો કરાવશે નહીં એ ફોન ટેપ કોનો કરાવશે જે વિરોધ પક્ષના નેતાઓ હશે જે સામાજિક કાર્યક્રમ હશે જે મીડિયાવાળા હશે બધાને ફોન ટેપ કરાવવાનો છે તો એ સમયે એના અનુચ્છેદ નંબર 21 નો ભંગ થાય છે મતલબ કોઈનો ફોન ટેપ સરકાર કે કોઈ સંસ્થા ન કરી શકે પોલીસવાળા એડીવાળા સીબીઆઈવાળા વગેરે ન કરી શકે તો આ પ્રકારની બાબતો આમાં કહેવામાં આવેલી છે ત્યાર પછી આપણે આગળના ક્વેશ્ચન તરફ જઈએ અને આપણી પાસે ક્વેશ્ચન એ છે

આપણી પાસે ક્વેશ્ચન છે કે બંધારણના કયા અનુચ્છેદમાં તમામ નાગરિકો માટે એક સમાન દેવાની કાયદા તરફ નિર્દેશ કરે છે ચુમ્માલીસ બત્રીસ સુડતાલીસ ઉપરના પૈકી એક પણ નહીં અને જે આન્સર આપણને મળી રહ્યા છે એમાં એ છે એ એ એ ચુમ્માલીસ એ વાહ ભાઈ વાહ ખૂબ સરસ શું વાત છે શું વાત છે વાહ ખૂબ સરસ કોમેન્ટ થઈ રહી છે

અને તમામ વિદ્યાર્થીઓનું કહેવાનું એ છે કે 44 નંબર રાઈટ આન્સર અને મારું પણ એ જ કહેવાનું છે 44 નંબર રાઈટ આન્સર છે સમાન દીવાની કાયદો તમે મને ખાલી એમ કહી દીયો કે સમગ્ર દેશની અંદર આ સમાન દીવાની કાયદો લાગુ છે કે કેમ યુનિફોર્મ સિવિલ કોડ જેને આપણે ઈ કહી શકીએ યુનિફોર્મ સિવિલ કોડ સમાન દીવાની કાયદો અને સમાન દીવાની કાયદાનો મતલબ એ થશે કે તમામ કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય એ ચાહે હિન્દુ હોય એ ચાહે શીખ હોય બૌદ્ધ હોય જૈન હોય મુસલમાન હોય ત્યાર પછી હોય જરદ્રોષ્ટિ હોય પારસી હોય કોઈ પણ પ્રકારના ધર્મના વ્યક્તિ હોય એના માટે કેટલીક પ્રકારની બાબતો જો એકદમ સરળ થઈ જાય અને એક સમાન થઈ જાય જેમ કે લગ્ન માટેની ઉંમર તમામ ધર્મ માટે એક સમાન થઈ જાય સ્ત્રીની લગ્ન માટેની એજ તમામ ધર્મના લોકો માટે એક સમાન થઈ જાય એક પત્ની જીવિત હોય ત્યાં સુધી એક જ પત્ની રાખી શકાય ત્યાર પછી છૂટાછેડા માનો કે લેવાના હોય તો છૂટાછેડા માટે થઈ અને કોર્ટની વ્યવસ્થા હોય અને કોર્ટની અંદર કેસ કરી શકાય જેમાં ની કલમ એકસો ને પચીસ મુજબ પત્નીને ભરણ વ્યવસ્થા થઈ શકે એમ મતલબ કે લગ્ન સંબંધી બાબતો છૂટાછેડા સંબંધી બાબતો જો તમામ ધર્મના લોકોમાં એક સમાન થઈ જાય તો આપણે એને સમાન દેવાની કાયદો કહી શકીએ એમ ગોવા એકમાત્ર સ્ટેટ છે કે જ્યાં સમાન દેવાની કાયદો કાર્યરત હોય કેમ કે ત્યાં આગળ પોર્ટુગીઝનું શાસન હતું અને પોર્ટુગીઝે ત્યાં ઓલરેડી આ વસ્તુ લાગુ કરીને રાખેલી હતી ને એટલા માટે ભારત સરકારે જ્યારે પોર્ટુગીઝને લઈ લીધું એ સમયે એને દૂર ન કર્યું અત્યારે સમાન દેવાની કાયદોનો ઠીકરું ફૂટવાનો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેટલાક જે એજન્ડાઓ રહેલા એમાંનો એક એજન્ડા આ પણ છે કે સમાન દેવાની કાયદો દેશભરમાં લાગુ કરવામાં આવે સુપ્રીમ કોર્ટે સરકારને અનેક વખત ટકોર કરી કે તમે સમાન દેવાની કાયદો લાગુ કેમ નથી કરતા તો યાદ રાખો અત્યારે હિન્દુ હિન્દુ જૈન જૈન બૌદ્ધ બૌદ્ધ અને અને ચાર ધર્મના લોકો છે એના માટે છે કોડ બિલ કાર્યરત છે હિન્દુ કોડ બિલ અંતર્ગત એક પત્ની જીવિત હોય ત્યાં સુધી અન્ય પત્ની ના રાખી શકાય સ્ત્રી માટે લગ્નની એજ ડિફાઈન થયેલી છે બરાબર હવે તો એકવીસ વર્ષ કરે છે ત્યાર પછી છૂટાછો હવે મને એમ કહ્યું કે આજે સમાન દીવાની કાયદો અનુચ્છેદ નંબર ચુમ્માલીસ છે એ કયા ચેપ્ટર નો ભાગ છે કયા ભાગ અંતર્ગત અનુચ્છેદ આવે છે કયા ભાગ અંતર્ગત આ આવી રહ્યું છે તમામ દીવાની કાયદા અંગેની જોગવાઈ છે એ કયા ભાગ અંતર્ગત આવી છે ભારતીય બંધારણના કયા ભાગમાં તમામ દેવાની કાયદા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત ભાગ નંબર ચાર હિરેન પરમાર ચાર પ્રજ્ઞા વિહોલ ચાર રશ્મી એ અચ્છા ભાગ ચાર વેરી ગુડ ભાગ નંબર 4 જેને આપણે કહીએ છીએ ડીપીએસપી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ફોર સ્ટેટ પોલિસી જે આપણે આયર્લેન્ડમાંથી લીધું તો આયર્લેન્ડમાંથી પ્રેરણા લીધું અને ડીપીએસપી આપણે નાખ્યું એ વાત અલગ છે કે આયર્લેન્ડે સ્પેનમાંથી ઉપાડેલું હતું પરંતુ આપણે આયર્લેન્ડમાંથી લીધું અને ભાગ નંબર 4 મૂક્યો જેમાં અનુચ્છેદ નંબર 36 થી લઈ અને 51 સુધીની જોગવાઈ કરવામાં આવી જેમાં અનુચ્છેદ નંબર 44 ની આપણે વાત કરી ત્યાર પછીના ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ એકદમ પહેલો પ્રશ્ન છે નીચેના પૈકી સંવિધાનના કયા આર્ટિકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવેલી છે તો નીચેના પૈકી કયા આર્ટિકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા કરવાની વાત કરવામાં આવેલી છે તો ઝડપથી મને તમે એક આન્સર આપી દો કે કયા આર્ટિકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવેલી છે

ધર્મ ધર્મમાંથી આવતા હોય અને પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હોય જ્ઞાની જલસિંહ અને એમનું સમાધિ સ્થળ છે એ એકતા સ્થળ છે તો જે બી આન્સર આપણને લખી રહ્યા છે બધા સાચા આન્સર છે સાથે હું તમને પણ જણાવી દઉં કે આ જે સમાધિ સ્થળ હોય એમાંથી પરીક્ષામાં અવારનવાર ક્વેશન્સ થાય છે અવારનવાર ક્વેશ્ચન્સ થાય છે તો તમારી માટે એક આખું લિસ્ટ સરસ મજાનું લઈ આવ્યો છું અને તમને જો કદાચ આનંદ આવે તો સરસ મજાનું એક લિસ્ટ લઈ આવ્યો છું અને તમે આનો એક સ્ક્રીનશોટ પણ લઈ શકો બરાબર અથવા શક્ય બનશે તો આ પીપીટી આપણે મૂકી દેશું અને આમાં જે લખવામાં આવ્યું છે એમાં રાજઘાટ મહાત્મા ગાંધીનું છે વિજયઘાટ લાલ બહાદુર શાસ્ત્રી અભયઘાટ મોરારજી દેસાઈ કિસાન ઘાટ ચૌધરી ચરણસિંહ નારાયણ ઘાટ ગુલઝરીલાલ નંદા ગુલઝરીલાલ નંદા બે વખત કાર્યકારી વડાપ્રધાન બનેલા તો નારાયણઘાટ શક્તિ સ્થળ ઇન્દિરા ગાંધી વીરભૂમિ રાજીવ ગાંધી મહાપ્રયણ ઘાટ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ શાંતિવન જવાહરલાલ નહેરુ જે પોતે શાંતિ દૂત જ હતા શાંતિવન સંજય ગાંધી ત્યાર પછી ચૈત્રભૂમિ બાબા સાહેબ આંબેડકર સમતા સ્થળ જગજીવન રામ બાબુ જગજીવન રામ એકતા સ્થળ જેનો સવાલ આપણે હમણાં જોયું ગયાની જેલસી કર્મભૂમિ શંકર દિયાળ શર્મા ઉદયભૂમિ કે આર નારાયણન નર્મદા ઘાટ ચિમનભાઈ પટેલ ગાંધીનગર તો આ જે વસ્તુ રહેલી છે એમાંથી હંમેશા ને કંઈક ક્વેશ્નસ પૂછવામાં આવે જ રીતે આપણી પાસે જે અન્ય સમાધિ સ્થળ છે ગુજરાલ જનનાયક સ્થળ ચંદ્રશેખર સંઘર્ષ સ્થળ શ્રી દેવીલાલ ત્યાર પછી નિગમ ગોધ ઘાટ શ્રી કિશનકાંત અને પીવી ઘાટ શ્રી પીવી નરસિંહ

તો આપણી પાસે ચાર ઓપ્શન છે તમારે મને એ કહેવાનું છે કે નીચેનામાંથી માંથી કયા વ્યક્તિએ બંને અવાજ તો બરોબર આવે છે સર ઓકે સાહેબ વોલ્યુમ વધારો ભાઈ આ ટેકનિકલ સ્ટાફ વાળા તમે જોઈ લો ના વોલ્યુમ નો કોઈ પ્રશ્ન છે કે કેમ છે એક વાર જોઈ લો ભાઈ જોઈ લો બરાબર અમુક ને આવી રહ્યો છે અમુક ને નથી આવી રહ્યો

ગાંધી જયંતિના દિવસે બીજો ઓક્ટોબરના દિવસે આપણે બોટાદમાં સેમિનાર કરીએ છીએ ને મળીએ છીએ ત્યાં આગળ બી ત્યાર પછી જે જે 13 જોરદાર અવાજ આવે છે ઓકે મેહુલ દરજી બરોબર જ અવાજ આવે છે ઓકે વેરી ગુડ વેરી ગુડ બોટાદ બોટાડ તો બી આન્સર આપણે કહે છે બી ફોર બોટાડ અચ્છા બી ફોર બોટાડ કહે છે મને એમ કે તમે બોટાડના છો ભાઈ ક્યાંની જલસી આવે અલુઓ

કે એવા કયા કયા વ્યક્તિઓ છે કે જે વાઇસ પ્રેસિડેન્ટ રહ્યા હોય ઉપરાષ્ટ્રપતિ રહ્યા હોય અને ત્યાર પછી પ્રેસિડન્ટ રહ્યા હોય તો એવી ઘટના તો નથી બનવાની કે પહેલા પ્રેસિડન્ટ હોય પછી વાઇસ પ્રેસિડન્ટ બને મોટા ભાગે જે ઘટનાઓ બને શું બને કે પહેલા વાઇસ પ્રેસિડન્ટ હોય અને ત્યાર પછી પ્રેસિડન્ટ બને તો એવા કયા કયા વ્યક્તિઓ છે તો સૌથી પહેલા તો સર્વપલ્લી રાધાકૃષ્ણ છે તો આપણે અહીંયા આગળ સર્વપલ્લી લખી દઈએ સર્વપલ્લી રાધાકૃષ્ણ છે ત્યાર પછી ડોક્ટર ઝાકિર હુસેન છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ રહ્યા ત્યાર પછી વિદ્યાલીન જતા રહ્યા જે વ્યક્તિઓ છે સર્વપલ્લી રાધાકૃષ્ણ ડોક્ટર હુસેન અને વીવી ગીરી તો બીજા ત્રીજા ચોથા ક્રમાંકના જે રહેલા છે આ પહેલા હતા વાઇસ પ્રેસિડેન્ટ અને ત્યાર પછી બન્યા પ્રેસિડેન્ટ ત્યાર પછી જે આપણે વાત કરીએ એક છે વેંકટરામન આર વેંકટરામન ત્યાર પછી શંકર દયાળ શર્મા આપણે શંકર દયાળ લખી દઈએ અને ત્યાર પછી જે રહેલા છે કે આર નારાયણન નારાયણ આ વ્યક્તિ એવા છે કે જે વાઇસ પ્રેસિડેન્ટ રહ્યા હોય અને ત્યાર પછી પ્રેસિડન્ટ બન્યા હોય ટોટલ આ પ્રકારના છ વ્યક્તિઓ કે જે પેલા વાઇસ પ્રેસિડન્ટ હોય અને ત્યાર પછી પ્રેસિડન્ટ બન્યા હોય

કે જે ઉપરાષ્ટ્રપતિ પહેલા હોય અને ત્યાર પછી રાષ્ટ્રપતિ બન્યા હોય બીડી જતી એવા છે કે ઉપરાષ્ટ્રપતિ હતા કાર્યકારી રાષ્ટ્રપતિ બનેલા ત્યાર પછી આપણે આગળના ક્વેશ્ચન તરફ જઈએ અને આગળનો ક્વેશ્ચન આપણને શું કહી રહ્યો છે ક્વેશ્ચન આપણી સામે છે રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ખાલી જગ્યા જરૂરી છે

રાષ્ટ્રપતિની મહાભિયોગ છે રાષ્ટ્રપતિની મહાભિયોગની પ્રક્રિયામાં કયા પ્રકારની બહુમતી જોઈએ છે તો મહાભિયોગની પ્રક્રિયા જે અનુચ્છેદ નંબર એકસઠ અંતર્ગત આપવામાં આવેલી છે અમેરિકામાંથી પ્રેરણા લીધેલી છે

પછી ગીતા રાઠવા ડી કહી રહ્યા છે પછી ડી ફોર દિલ્હી ડી ને લોક કરી દઉં એમ કહે છે બસ હવે ભાઈ હું લોક કરી દઉં ચાલો તો અહીંયા આગળ રાષ્ટ્રપતિની મહાભિયોગની પ્રક્રિયાની અંદર કુલ સભ્ય સંખ્યાની બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડવાની છે અહીંયા જે લખ્યું કુલ સભ્ય સંખ્યાની એક તૃતીયાંશ એ ના આવે હાજર રહીને સભ્યોની સંપૂર્ણ બહુમતી એ ના આવે અને સાદી બહુમતી કહેવાય સામાન્ય સંમતિ પણ નહીં ચાલે રાષ્ટ્રપતિને દૂર કરવા માટે

જો સહમત થાય છે તો પ્રક્રિયાને શરૂ કરાવડાવી શકાય ચૌદ દિવસની નોટિસ આપી શકાય અને ત્યાર પછી બંને ગૃહમાં આ પ્રકારે બહુમતી લાવી શકાય અત્યાર સુધીમાં એક પણ રાષ્ટ્રપતિને દૂર કર્યા નથી કેમ કે આ એકદમ લાકડા છાપની લોખંડ છાપ પ્રક્રિયા રહેલી છે ત્યાર પછી મિત્રો મારે તમને જે પૂછવાનું છે એ કે દેહાંત દંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ખાલી જગ્યાને હોય છે તૃપ્તિ પટેલ સર કેમ છો મેં બોક્સ બોક્સમાં ક્લાસ કર્યા હતા ઓકે ખૂબ સરસ વેરી ગુડ સર આ બધા ક્વેશ્ચન તમે નીકળ્યા છે કે પૂછાયેલા છે આ બધા ક્વેશ્ચન્સ પૂછાયેલા છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે આપણે એની આસપાસ મતલબ બધા લેતા હોઈએ છીએ અને ઘણું સારું રિવિઝન થતું હોય છે બધા પૂછાયેલા જે તે સમયના છે અમુક ક્વેશ્ચન્સ અનેક વખત રિપીટ થયેલા છે તો આપણી પાસે જે ક્વેશ્ચન છે વિદ્યાર્થીઓ જવાબ આપી રહ્યા છે યાર ए આપી રહ્યા છે પછી 72 એક લખી નાખ્યું ખૂબ સરસ એમની તૈયારી સારી છે મતલબ 72 લખી રહ્યા છે ત્યાર પછી એ એ એ એ પ્રેસિડેન્ટ એ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ એ જાંબુચા વિપુલ કુમાર એ હેલો VIB જૂનાગઢ ઓકે आरती રાજપૂત VIB જૂનાગઢ ઓકે વેલકમ ત્યાર પછી પ્રેસિડેન્ટ એ લોક કરી દો ત્યાર પછી ત્યાર પછી ત્યાર પછી પરમાર હિરલ એ રાઈટ આન્સર આવી રહ્યો છે એ છે એ દેહાંત દંડની સજા મતલબ કે મૃત્યુદંડની સજાને માફ કરવાની જોગવાઈ અનુચ્છેદ અંતર્ગત જે માફી આપવાની સત્તા આપવામાં આવેલી છે અંતર્ગત કરવામાં આવી રાષ્ટ્રપતિને અધિકાર છે એ જે તે વ્યક્તિની દેહાંત દંડની મૃત્યુ દંડની મૃત્યુની સજાને માફ કરી શકે રાષ્ટ્રપતિની પાસે અનુચ્છેદ નંબર બોતેર પ્રમાણે પાંચ પ્રકારે માફી આપવાની સત્તા રહેલી હોય છે પરંતુ મિત્રો એ ખાસ યાદ રાખો કે જ્યારે કોઈ પણ વ્યક્તિને સજા કરવામાં આવે ત્યારે સ્ટેપ કયા પ્રકારના હશે માની લો કે હાઈકોર્ટ કોઈને સજા કરે માની લો કે કોઈ રાષ્ટ્રપતિ મતલબ સુપ્રીમ કોર્ટ કોઈને સજા કરે એ સમયે સ્ટેપ કયા પ્રકારના હશે

રાષ્ટ્રપતિને વિવેકાધીન સત્તા નથી વિવેકાધીન સત્તાનો મતલબ થાય પોતાની જાતે વિવેકબુદ્ધિથી ડિસિઝન લે અહીંયા રાષ્ટ્રપતિ પોતાની જાતે ડિસિઝન નહીં લે અહીંયા સીધું મોકલી દેશે ગ્રહ મંત્રાલયને ગ્રહ મંત્રાલય એક સમિતિ બનાવે અને એ સમિતિ રિપોર્ટ આપે એના આધારે રાષ્ટ્રપતિ ડિસાઈડ કરશે કે માફી આપવાની છે કે કેમ કેટલા સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ ડિસિઝન લેવાનો એ કોઈ સ્પષ્ટ બાબત નથી તો દેહાંત દંડ સજા કે અન્ય કોઈ પણ પ્રકારની જે સજા છે એને માફ કરવાની જે પાવર છે એ વિવેકાધીન અવિવે ગૃહ મંત્રાલયમાં એક સમિતિ બનશે જે રિપોર્ટ આપશે જેના આધારે ડિસાઇડ થશે ત્યાર પછી હું તમને એમ પૂછું કે રાષ્ટ્રપતિ અનુચ્છેદ નંબર બોતેર પ્રમાણે માફી આપી શકે તો રાજ્યપાલ ક્યાં અનુચ્છેદ અંતર્ગત માફી આપી શકતા હોય

તમને સવાલ એમ છે કે માની લ્યો કે કોઈ વ્યક્તિ દયાની અરજી કરે બરાબર સવાલ બરોબર સાંભળજો પછી તમે આન્સર આપજો કે કોઈ વ્યક્તિ દયાની અરજી કરે છે રાજ્યપાલ રિજેક્ટ કરી દે છે તો એ સમયે જે તે વ્યક્તિ વળી પાછા રાષ્ટ્રપતિને દયાની અરજી કરી શકે કે ન કરી શકે ક્વેશ્ચન બરોબર સાંભળો કોઈ વ્યક્તિ રાજ્યપાલને દયાની અરજી કરી અનુચ્છેદ નંબર એકસો એકસઠ અંતર્ગત રાજ્યપાલ માફ કરી શકે છે રાજ્યપાલને દયાની અરજી કરી રાજ્યપાલે મનોગી રિજેક્ટ કરી ના પાડી દીધી કે મતલબ નથી થઈ શકતું અને ત્યાર પછી કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિને દયાની અરજી કરી શકે કે કેમ તો તમારે માત્ર એમ જ લખવાનું છે કે હા કરી શકે યસ અથવા ન લખી દે મને ખ્યાલ આવી જશે રાષ્ટ્રપતિને દયાની અરજી કરી શકે કે ના કરી શકે ફટાફટ મને એક કોમેન્ટ કરીને તમે જણાવી દો આપણને જે જવાબ મળે છે એમાં રોહિત રબારી છે હા ત્યાર પછી યોગ્ય સરકાર સજા ઓછી કરે કરે ને સર હા હા યોગ્ય સરકાર સજા ઓછી કરી શકે તો પ્રશાંત આઈ થિંક હા ત્યાર પછી કૃષ્ણ છે કરી શકે યસ ઓકે 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 મારો સવાલ એમ છે કે રાજ્યપાલ જ્યારે કોઈને દયાની અરજી રિજેક્ટ કરી દેશે તો એ સમયે કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિને દયાની અરજી કરી શકે કેમ તો ઘણા લખી રહ્યા છે કે યસ ખુશી મોઢ યસ ઓકે 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 હર્ષભા જેઠવા હા પાડી રહ્યા છે છત્રપાલ સિંહ કહી રહ્યા છે હા ઓકે રીધિ ચૌહાણ હા હા કરી શકે સાહેબ ઓકે ઓકે હા ઓકે તો મિત્રો જેટલા જવાબ આપ્યો અને જેટલા હા પાડી રહ્યા છે એ બધા ખોટા છે મતલબ કે જે એમ કહી રહ્યા છે કે રાજ્યપાલ રિજેક્ટ કરે પછી રાષ્ટ્રપતિની તૈયારી અરજી થઈ શકે એમના જવાબ ખોટા છે એમ ન કરી શકે કેમ કે નિયમ એ પ્રકારનો છે કે કોઈ વ્યક્તિએ રાજ્યના કાયદાનો ભંગ કર્યો હોય એટલે કે વિધાનસભાએ બનાવેલા કાયદાનો ભંગ કર્યો હોય અને એને સજા થઈ હોય તો અરજી કોઈ વ્યક્તિએ સંસદે બનાવેલા કાયદાનો ભંગ કર્યો હોય અને એને સજા થઈ હોય તો રાષ્ટ્રપતિ દયા અરજી કરી શકે તો રાજ્ય બનાવેલા કાયદાનો ભંગ થાય તો રાજ્યપાલને કેન્દ્રે બનાવેલા કાયદાનો ભંગ થઈને સજા થાય તો રાષ્ટ્રપતિ એની અરજી કરી શકે અને એવું ના થઈ શકે કે રાજ્યપાલ માફી આપવાની ના પડે તો રાષ્ટ્રપતિ છેલ્લે કરી શકે એવું ન બની શકે એમ

તો મિત્રો આગળ સંપૂર્ણ માફી મતલબ પાર્ડન સાવ માફ વર્ષની સજા સાવ માફ આજીવન કેદ સાવ માફ મૃત્યુદંડ સાવ માફ અને બીજી એક બાબત મારે તમને સમજાવવાની રહી ગઈ કે જ્યારે કોઈ વ્યક્તિ રાષ્ટ્રપતિને ચલ ચાલ ને અરજી કરી દેશે રાષ્ટ્રપતિ રિજેક્ટ કરી દેશે તો એની પાસે એની પાસે છેલ્લો કોઈ ઓપ્શન વધે કે કેમ તો કે હા કોઈપણ ગુનેગાર વ્યક્તિની પાસે રાષ્ટ્રપતિને દિયાની અરજી થઈ ગયા પછી રિજેક્ટ થઈ ગયા પછી લાસ્ટ ઓપ્શન વધે છે જેને આપણે કહી શકીએ ક્યોરેટિવ પિટિશન ક્યોરેટિવ પિટિશન જેને ગુજરાતીમાં આપણે કહી શકીએ ઉપચારાત્મક અરજી એટલે તમને માનો કે કોઈ સવાલ પૂછવામાં આવે કે કોઈ પણ ગુનેગાર વ્યક્તિ છે એની પાસે કાયદાકીય દ્રષ્ટિએ લીગલી બાબતોની અંદર છેલ્લું છેલ્લું ઓપ્શન કયો રહેલો છે ક્યોરેટિવ પિટિશન નોટ મર્સીબલીપ ક્યુરેટિવ પિટિશનનો ખ્યાલ સુપ્રીમ કોર્ટે પોતે વિકસાવેલો છે સુપ્રીમ કોર્ટે એક કેસ આવેલો હતો રૂપા અશોક હુડા વર્સિસ અશોક હુડા કેસ અને એમાં અશોક હુડાને જ્યારે સજા કરવામાં આવી તો અશોક હુડાએ સુપ્રીમ કોર્ટને પૂછ્યું કે જ્યારે કોઈ વ્યક્તિને સજા કરવામાં આવે તો ઉપચાર કરવા માટે થઈ અથવા તો સજામાં ઘટાડો કરવા માટે છેલ્લામાં છેલ્લો કોઈ ઓપ્શન એની પાસે વધે કે કેમ સુપ્રીમ કોર્ટે એ સમયે કીધું કે હા એમની પાસે છેલ્લો ઓપ્શન રહેશે જેને ક્યુરેટિવ પિટિશનમાં માત્ર એટલી અરજી કરવાની હોય કે જે વ્યક્તિને સજા કરી છે એ ઘરનો કમાવ દીકરો છે બે છોકરાનો બાપ છે અને હવે એ બિચારો જેલમાં વેચાશે કેમ થશે મતલબ કાંઈક ઓછું કરી દો તો ચાલ સારું ઉપચાર એમાં લીગલી લડવાનું નથી બસ માત્ર એક અરજી કરવાની છે વિનંતી કરવાની છે ને એમાં સામાજિક આર્થિક બાબતોને આગળ ધરવામાં આવશે એ રીતે માફી મળી શકે તો ઠીક છે

સજામાં ઘટાડાનો મતલબ શું થશે તો કે એ વ્યક્તિ જેને જેલની સજા કરવામાં આવી દસ વર્ષની સજા કરી છે મતલબ અફસોસની ભાવના તો છે સાથે એ વ્યક્તિ ત્યાં મદદ પણ કરે છે સુધારણાની ભાવના છે સુધરી રહ્યો છે તો રાષ્ટ્રપતિને અરજી કરવામાં આવે કે પરહાર આપી દો તમને ખ્યાલ હશે કે ગુજરાત સરકારે હમણાં

કરણાની ભાવના હોય તો મળી શકે પેરામ અંતર્ગત મૂળ સજામાં ઘટાડો એટલે કે જે વ્યક્તિને સજા થયેલી છે એ દયાને પાત્ર વ્યક્તિ છે કે કેમ એમ કે કોઈ સ્ત્રીને સજા થયેલી છે કોઈ દિવ્યાંગ વ્યક્તિને સજા થઈ કોઈ વૃદ્ધ વ્યક્તિને સજા થઈ કોઈ બીમાર રહેતી વ્યક્તિને સજા થઈ મતલબ કેવા વ્યક્તિને સજા થયેલી છે તો દયાને પાત્ર વ્યક્તિ હોય તો એની પહેલેથી એના બિહેવિયરને ચેક કર્યા વગર પહેલેથી સજામાં ઘટાડો કરી શકાય અને પ્રવિલંબનનો મતલબ થશે કે જે સજા કરવામાં આવી એના અમલમાં અમલમાં રાહત આપવામાં આવે જે સમયે સજા શરૂ થવાની હોય તો એને પોસ્ટપોન કરવામાં આવે અમલમાં રાહત આપવામાં આવે કે જે વ્યક્તિને સજા થઈ છે વ્યક્તિ છે જે વ્યક્તિને સજા થઈને ઓપરેશન કરાવવાનું છે તો એક્સવાયજો કોઈ જેન્યુન કારણ સાથે આ પ્રકારે થઈ શકતું હોય તો પાંચ જે પ્રકાર છે એની ચર્ચા મેં તમને કરી ગાંધીનગર ક્યારે લેક્ચર લેવા આવો છો ગાંધીનગર બસ હમણાં જ આવવાનું છે એને માફી ના પાત્ર થોડો હતો એ તો મગરમછ નું આસુ કહેવાય ત્યારે એ બધાને માણતું હતું ત્યારે એને આસુ નતા આવતા ત્યાર પછી આપણું ક્વેશ્ચન એ છે કે ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી તો મિત્રો ભાવુક નથી બનવાનું સત્ય છે એમ નથી પૂછ્યું સત્ય નથી મતલબ કે આપણે પસંદ કરવાનું છે ખોટું વિધાન તો ચલો ભાઈ ખોટું વિધાન આપણે પસંદ કરવાનું છે દિગ્વિજય સાહેબ બિહોલા ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ અને અમે બહુ ધન્ય છીએ તમે લેક્ચર જોઈ રહ્યા છો સાહેબ દિગ્વિજય બિહોલા જે મતલબ આપણી સાથે જોડાયેલા છે સુરત શાખાના સંચાલક છે ને સાથે ખૂબ સારું બંધારણ ભણાવી રહ્યા છે તો સ્વાગત છે સાહેબ

ડી કહી રહ્યા છે ત્યાર પછી કોઠારીયા પ્રવીણ ડી કહી રહ્યા છે જાડેજા મંત્રદીપ સી કહી રહ્યા છે હજી ચૌહાણ ડી કહી રહ્યા છે ડી કહી રહ્યા છે મતલબ ડી નું પ્રમાણ વધારે છે ને આપણે લોકશાહીમાં હંમેશા માનીએ છીએ તો બહુમતીને સાથે આપણે જશું અને બિહોરા સાહેબે ડી કહી દીધું છે તો હવે આપણે આગળનું તો જોવાનું નથી કહી જનરલ જનરલનું પદ ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર છોતેર અંતર્ગત આપવામાં આવ્યું છે કેન્દ્ર સરકારના વકીલનું વકીલનું કામ કરશે જે વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જજ બનવા માટે લાયક હોય એ વ્યક્તિ એટર્ની જનરલ બનાવશે હાલમાં કહે કે ગોપાલ એટર્ની જનરલ રહ્યા છે એટર્ની મુખ્ય કાર્ય એ છે કે સરકારનો પક્ષ રજૂ કરવો અને કોઈ દિવસ સરકાર વિરોધી એ ભલામણ કે સજેશન નહીં કરે સુપ્રીમ કોર્ટમાં તો એટર્ની જનરલ પ્રેક્ટિસ કરતા હોય અને કેન્દ્ર સરકારના કેસ લડતા હોય સાથે દેશની કોઈ પણ અદાલતની અંદર દેશની કોઈ પણ અદાલતમાં જ્યારે કેન્દ્ર સરકારનો કોઈ કેસ ચાલતો હોય ત્યારે પોતે ત્યાં સુનાવણી માટે જઈ શકે એટર્ની જનરલની સાથે સોલિસિટર જનરલ પણ આવેલા હોય છે સોલિસિટર જનરલ જે હોય એમનો કાર્યકાળ 3 વર્ષ માટે હોય પરંતુ એટર્ની જનરલ જે રહેલા છે એમનો કાર્યકાળ નિશ્ચિત નથી રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી અને આ સવાલ ઘસાઈ ગયેલો છે તમે જે સિનેમા શરૂ કરો જેમ સૂર્યવંશી આવે એમ આ સવાલ વારંવાર પરીક્ષા પૂછવામાં આવેલો એટર્ની જનરલનો કાર્યકાળ કેટલો હોય છે રાષ્ટ્રપતિ ઈચ્છે કેટલો એનો કાર્યકાળ રહેલો હોય છે

ત્યાર પછી આપણી પાસે જે આ ક્વેશ્ચન રહેલો છે એમાં શું જવાબ આવે આપણે જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 16 આપણી પાસે છે કે ભારતના કયા રાજ્ય વિધાન પરિષદ ધરાવે છે તો રાજ્યની અંદર રાજ્યમાં જે બીજો ગૃહ આવેલું હોય જેને આપણે વિધાન પરિષદ કહેતા હોઈએ રાજ્યની અંદર જે બીજો ગૃહ આવેલું છે જેને આપણે વિધાન પરિષદ કહેતા હોઈએ તો મતલબ કે કઈ જગ્યાએ કયા રાજ્યની અંદર એ પૂછે છે કે આવેલું છે વિધાન પરિષદ દરેક રાજ્ય માટે કમ્પલસરી નથી સર માટે લાઈક બને સરસ ભણાવ્યો ઓકે વેરી ગુડ આ અક્ષયભાઈ એમ કહે છે કે લાઈક તો બને તો બધા વિદ્યાર્થીઓ લાઈક કરી દેજો યાર અ ત્યાર પછી આપણને જે પૂછે છે હમણાં જ નિવૃત્તિ હાલ મુકુલ રહે રોહતગી ના ના મુકુલ રોહતગી નથી ભાઈ મુકુલ રોહતગી તો બે હજાર વિધાન પરિષદ ધરાવે છે તો એમાં આપણને જે આન્સર્સ મળી રહ્યા છે એમાં ડી પટેલ કહી રહ્યા છે ક્લાસમાં બેસીને ઓફલાઈન ભણ્યા હોય તેવું લાગે સર ખૂબ ખૂબ આભાર ખૂબ સરસ તમે મતલબ આ રીતે જે રિસ્પોન્સ આપો છો અમને ખૂબ ગમે છે અને કેટલાક વિદ્યાર્થીઓ તો ડેલી બેઝિસ ઉપર અમારી સાથે જોડાય છે આ જે કોમેન્ટ્સ તમે કરો છો તેના પરથી અમને તરત ખ્યાલ આવે કે આ વિદ્યાર્થીઓ નિયમિત જોડાયેલા છે બસ આ રીતે જોડાયેલા રહ્યું આદાન પ્રદાન કરી એકબીજાના નોલેજનું અને પરીક્ષા આવે ત્યાં સુધીમાં સરસ આપણે તૈયારી કરી દઈએ તો ફાઇનલ ડી કરી દો એમ કહે છે ઓકે ડી આન્સર ડી આન્સર સી આન્સર ઓકે તો મિત્રો અને મારા મિત્રો તમે જે જવાબ આપી છો એમાં હું તમને જોઈ લ્યો એટલે તમારું કામ થઈ જાય વિધાન પરિષદ નો સવાલ તો કેટલી વાર પરીક્ષા પૂછાય છે બિહાર કર્ણાટક પછી લાગે એટલે લાગે થાય લાગેનું બીજું કઈ ના થાય તેલંગાણા મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને ઉત્તરપ્રદેશ તો છ રાજ્યની અંદર વિધાન પરિષદ આવેલી છે આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ તો આમાં જોઈ લઈએ આપણે કે કયો જવાબ આવે છે કયો નથી આવતો આ કેરળ એટલે નહીં આવે ત્યાર પછી અહીંયા કેરળ એટલે નહીં આવે ત્યાર પછી મધ્યપ્રદેશ મધ્યપ્રદેશ એટલે નહીં આવે ઉત્તર પ્રદેશ તેલંગાણા બિહાર આંધ્રપ્રદેશ કર્ણાટક અને મહારાષ્ટ્ર યસ આન્સર ડી વિદ્યાર્થીઓ એકદમ સાચો જવાબ છે ડી આન્સર સાચો આન્સર છે તો એ અભિનંદન ને પાત્ર છે અને બાકીના જે વિદ્યાર્થીઓ છે જેમના ખોટા જવાબ આવેલા છે તો એનાથી બહુ ચિંતાનો વિષય નથી ધીમે ધીમે કરતા સાચામ એમ થતા જશે ત્યાર પછી આપણે આગળ જોઈએ અરે વાહ થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ શું વાત છે

કોન્સ્ટેબલ પીએસએમ આપણને ખ્યાલ આવી ગયો પીએસએમ સુડતાલીસ માર્ક્સનું રીઝનિંગ પૂછાણું કોન્સ્ટેબલમાં છોકરે રીઝનિંગ રીઝનિંગ કર્યું તો વળી પાછું ની અંદર ખાસ પૂછવાનું નહીં તો બેલેન્સ પ્રિપેરેશન હશે તો ચોક્કસથી આપણને રિઝલ્ટ મળશે તો હમણાં જ ક્લાસ પૂરા કર્યા છે એવું કહે છે અને કોઠારીયા પ્રવીણ સર તમે બંધારણ જોરદાર ભણાવશો ખૂબ સરસ આભાર અને વિદ્યાર્થીઓ માટે જ આ બધું છે વળી પાછા મળીએ છીએ આપણે અને ત્યાં સુધી

જવાબ મંગાવશે અને ત્યાર પછી સમજૂતી આપશે અને ખોટા વખાણ કરીને લવારીઓ કરીને તમારે અડધી કલાક બગાડશે નથી બસ કોમેન્ટ વાંચશે અને સમજૂતી આપશે એમ તો રીતે બનેલા રહીએમ અને ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક